રામ રામ સીતારામ જય માતાજી. તો અત્યારે હાંજ પડી ગઈ છે મિત્રો, અને તો તે ગાયનો અમારે શેર કર્યા વગર હાલ એમ નથી. તો અત્યારે અંધારામાં હું તમને દેખાડું ગાય કેવી રીતે બેઠી પડી. પહેલાં જો એની માટે આ બનાવે છે ખાણ. ખાણમાં એવું છે કે મિત્રો, એમાં એવું હોય કે જો ગાયને આવો બહુ આવી ગયું છે, જેઠો આવો છે અને બહુ છે ને, એમાં આળહો બહુ આવ્યો છે બરાબર. તો ગાય હોય કે ભેંસ હોય, બહુ આળહો આવે એટલે તમે ખાણની અંદર શું છે, ખાણમાં પાછું જો તમે કપાસિયા દઈ શકો, ટોપરાનો ફળ દઈ શકો, પણ કપાસિયાનો જે પાપડો આવે ને એ નહીં દેવાનો, એનાથી વધારે આળહો આવે. એટલે અથવા તો ઘઉં ભૂસા, મેં તો ઘઉં ભૂસું જાય, ઘઉં ભૂસામાં આ વઘાણી નાખી દેવાય. અને અહીં જવા લખ્યું વનરાજ બાંધાની હિંગ, જવો લખ્યું વનરાજ બાંધાની હિંગ, કોઈ પણ પ્રકારની હિંગ ટૂંકમાં વઘાણી. દસ વાળી પડી ગઈ આમ ખાણમાં નાખી દેવાની, પછી આને કોરું નહીં દઈ દેવાનું, પલાળીને દેવાનું. આવી રીતે તેમ ત્રણ દિવસ ચાર દિવસ આપો ને એટલે આળહો ઓછો થઈ જાય, દુખાવો ઓછો થાય. આવને જે આમ બધું પાણા જેવું થઈ ગયેલું હોય ને કડક, એ કૂણું માડે પાડવા. આ વઘાણીથી બહુ ફાયદો થાય. એટલે બધા મિત્રોને ખાસ કરીને કહું કે આવું ગમે ગાય કે ભેંસ હેરાન થતી હોય ને, ફરજિયાત વઘાણી બે ટાઈમ દેવાની. તો મિત્રો, આજે થોડોક તડકો હતો અને આમ પછી બપોર પછી વરસાદ હતો, અને એટલા માટે ગાયને અંદર રાખી, અને ગાયનું આવે તે હવે પુલ પર આવી ગયો, હાલી નથી હકતી. અને તે કેમ બેઠી છે એ તમને હમણાં દેખાડો મિત્રો. આ જો આ રીતે ખાણ કરી નાખવાનું, પાણી બહુ નહીં નાખવાનું હે ને. તો હાલો મિત્રો, હું તમને દેખાડું ગાય કેવી રીતે બેઠી છે. જો અત્યારે અંધારામાં દેખાય નહીં બહુ. હા જો જાણે આવું પાક્યું હોય એ ટાઈપની. એ માલિકને ખબર હતી કે આ ગાયને આવી રીતે આવા આવે, એટલે તેને અગાઉ અમને આપી દીધી. આ જોવા હોય આ નાવમાં રસી છે નથી. હા રહ્યો નથી, એ બેઠી ખરી વાજી થઈ ને એટલે બાકી કઈ રસી બસી છે નહીં એમ ને. હા નામ નહીં નથી તો ભલે. એ કાલ પોસણા ને ખરી રાવદે ઉછળાય નહીં, રસી બસી કોઈ વસ્તુ નથી બિલકુલ. જો કમ્પ્લેટ હશે મૂળ આ સખરી વગાડી હતી ને થોડીક, મોટો આવ્યો એટલે પછી બે ઊભું થાય વાજી જાય થોડુંક. હા જો અત્યારે મિત્રો ખાંડ ખાઈ છે, અને એની આંખ્યું જુઓ તમે, આંખ્યું એ રીતે કુંડાળા થઈ ગયા, અહીં લમણા જો અંદર ગળી ગયા. એનું કારણ એ કે એનું આવો જો યાને બીજા ખીરે ફેરવવામાં વાંધો ફરી નો કે અત્યારે હાલી જ નથી હકતી, આમ પગ પોળા જ રાખે બહુ. તમે ફેરવો ને તમારે ઓછામાં તે 20 ફૂટ આજે બીજા ખીરા લઈ જાવે ને તો મિનિમમ તમારે 1.25 કલાક હોઈ જાય, કારણ કે હાવ શાંતિથી પગ લે. મિત્રો અને અહીંયા બધી આપણે ગાયો માટે ટોટલ જાળી મૂકેલી છે, એવી રીતે જાળી એ મૂકેલા છે પંખા ફરે. અને હમણાં એ ઊભી થાય ને એટલે પાછો એને નીચે અમે કોળ નાખી દેવો, એટલે શેજ આ બધી આખો દિવસ ત્યાં રહે એટલે શેજ ભીનું થાય ને, એટલે હમણાં ઊભી થઈ જાય એટલે એક કોળ નાખી દેવો એટલે કોરું થઈ જાય પાછું. હા એકદમ